માથે ઓઢી લ્યો નકા. ઓઢીને કેમ કેમ કરતા ખબર છે? હા, ડુંગરી દખાવી હોય તી ઓઢી. હે હે, હરકે છે. હા, લાગ લેવો એ પણ એક જાત ને બુદ્ધિ ખબર. જો જો થા થાય છે, હમણાં થશે ભડકો અને પછી બનશે ગરમા ગરમ સાહેબ. આ હેનો ગાર્ડન નો સાપ છે કે ટાટા નો? આ ટાટા નો સાપ છે કે ગાર્ડન નો? ગાર્ડન નો. હા, વટવારો. વટવારો. હા, તૈયારી થાય રહી હવે. મગારા બગારા મંડાઈ ગયા હવે. ભરતો કરવો હે? ભરતો કરવું છે ને પાછો વરાદ ના પાછો ઈંધણા પલરી ગયા છે. હો ના ના, ભરતો થઈ ગયો ભાઈઓ. હા, ભરતો તો આપડે રબારી વગડા માં હોય. હા, એ ટેવાયેલા હોય ને ચાલુ રાત નો લગભગ તલબ લાગે તો પી લ્યો. ઘર તો પાણી ચાલુ હોય ને મારા ચૂલો કરે. પ્રગટાવી છે. બીજી ભાષા ઘેટી નું તાજું ફ્રેશ 2.5 લિટર છે. સામે ચા ની તૈયારી થઈ રહી છે. આવી રીતે હવે બનશે ચાય. ભડકો થવા દેજો. આંધ્રપ્રદેશ, એમપી, યુપી, ભોપાલ, વાહ ઘણો વાહ. તમે આમ જરાક હવા ખાઈ જાય એટલે કોરો જ હોય. એનો લાગ લ્યો. ભડકો જોરદાર ચાય બને. આ સ્પેશિયલ બની રહી છે. કઈ અત્યારે કઈ બની રહી? અત્યારે આર્યા બનારસ વાળી નથી, આપણે દેશી જ છે આર્યા. પણ દેશી ચાય એટલે આ વગડાની ચાય. નરેન્દ્ર મોદી વાળી બની રહી એવી છે. અને આ સરસમાન બધું આ બાકસ ને બધું રાખવું પડે. આ બધું જોરદાર બની ગયું. હારા ની ચા પાણી પી હગીએ. 2 કલાકે હવરી વરી જાય એવું કઈ નઈ. બોલાવે વરી આવે. આ તો સાંટા ના ભાગે ને ભાગતા હોય બોલાવે વરી આવે તો અહીંયા 2 કલાકે કાઢી નાખે. આપડે કી ધારા કર્યા એટલે હાંડિયા જોકાર્યા ને એ તો ઉતારો ઉતાર્યો. જ્યાં જેવા તેવા બબે રોટલા હવારે ખાધા ન હોય તો એ વટાણે બનાવે ને પછી બધા ખાય રે એટલે એને ધારો કેવાય. થોડો આરામ મળે. હાંડિયા ને આરામ. કેમ કે રણ ઉતર્યા હોય, 10-15 ગાઉ નો પત કરીને આવ્યા. બપોર ને ટીમે થોડો આરામ જડે 2 કલાક એને ધારો કેવાય. હવે બીજી ભાષામાં શું કેવાય? સુધરલ ભાષામાં વિહમો. ના ના, વિહમો તો દરેક અહીંયા ગુજરાતી ભાષામાં કેવાય. ને બાકી આમ મારવાડી ભાષામાં જ્યાં વાંઢિયા ત્યાં કે આમ થોડા એ કે આમ ઢાળો કે ડેરા રોક દો થોડા ઢાળો કરા. જે જેની ભાષા ને એમાં જો ઘર મકાન કે સાપરા બાંધીને બેઠા હોય તો ઢોણી એ મારે અઠે. ઢોણી ઢોણી રે નજીક મત ધરાવો દૂર ધરાવો. કોંકડ રે મેં મતાવો. કોંકડ એટલે ચારા ગામ ને ચોવાટે આમ કાંકડ જાતી હોય જેમાં આપડે આ ભઠીવારી લેન્ડ રહી ને. કાંકડ આમ ઓછા મોસી ન હોય તો આમ ચારા ગામ ને ચોવાટે. કાંકડ એટલે સીમાડે કાંકડજી હોય. 2-3 કિલોમીટર ની લંબાઈ હોય આમ લંબાઈ. અને પોળાઈ લગભગ ઓછામાં ઓછી 250-300 ફૂટ ની કે એટલે 400 ફૂટ જેટલી પોળાઈ હોય. એટલે કાંકડ માં બબે વડે આમ ખાલી આમ ઘુસલા ભરે ખરાબો
ખરાબ હો. હા એકદમ પડતર પડતર. મારી કોંકણ મે મત આવો. કોંકણ મે મત આવો. હા કોંકણ હોકડ થાય પરી ના કોંકણ મે કે મારે ગાયે સરાવા. હા ગાડડા આગળ ભાગી ગયા હે થોડો પાછા વારી આવો. અહીં તમે શું કરો યાર? પકડે ચાય પકડ. હા હા તમારી વાડ અત્યારે ચા પડી હે? નદી ને પેલા ભાઈ કયા કયા ગામ નો વાડી હે? બે મોરત નહી ભાઈ. ઓવે કેના કેના તોય બે ભાઈ નહી. ઓવે તમાર નામ શું કીધું? માના ભોજો. અને તાર ભાઈ ના? રીણો. રીણા કેવા? રીણા દેવા. ઓવે કરામ ભાઈ કેવું હાક કીધું? કરમટા. કરમટા. તમાર ગામ નો શું શું હાક છે? બાર હી કરમટા હી આયર હી. ઓવે ઓવે તમે અહીંયા ચા ચા આપણે અહીંયા હાકી ને જાય શેટા હાકી ભાઈ જો આમથી જાય અમે એ આ કાઠિયા કપા ચારતા ચારતા. ઓવે આ મુરબી થી પછી ઉગમણા વરી જાય ભાઈ મૂડી. પછી જાય ભાલ માં નીમડી થી. પછી આપડે નિમાસી ખેડાન આ ઉઈ રહી. અને આગા ના આગા જાય આગા કે ચાચા ફરલ. તમે તમારી જિંદગી માં ચાચા ફર્યા? અમે ભાઈ જો ખેડા સાથે જાય અમદાવાદ ને કતરી દખડા ભાઈ. ઈ ભાલ ચારી પછી વરી ધીમા ધીમા. આમ આમ આંધ્ર પ્રદેશ માં પેલે ઘણો મતલબ ચાર્યો ભાઈઓ. પેલા પેલા ચાચા સાર્યા. પરે જો આમ બારાબેટી ચારી, ભોપાલ ચાર્યું, મુર્શી ચારી, નાગપુર ચાર્યું, આંધ્રો ચાર્યો, હિંગોલી ચારી. ઓહો હો હો કાંઈ બાકી નહીં મળ્યું. આ ધોરા આવી ગયા. ચાલ ધોરા આવી ગયા. હવે હા હવે અહીંયા આવ્યા દેહી માં. ઊંઆ ઊંઆ તમારા જે આપણે સોર સનાર ને કેવું બી ચોરણ બી છે ભાઈઓ. હા આપણે હો છે જો રીસ છે હોય ચિત્રો હોય જનવાર હોય એની બી વધારે હોય. એ તમે કેમ કરીને સંભારી શકો? કેમ એનું કોઈ ના હોય જંગલ ખાતો? ના કઈ ના હોય. નાગપુર છે, ભોપાલ છે, પછી આગળ આપડે છત્રી એમપી માં જંગલ માં જંગલ માં જંગલ માં એનો કોઈ ધણી ધોરી? ના કોઈ નઈ. ના ના ધણી વગર થોડા હોય. ના ધણી વગર માં હોય. મારે ધણી દે હોય ધણી હોય પણ હું રેઢા મિલ દે શું રેઢા મિલ લે પાસે પાસે એક હાથી રીસડો દીપડો સિંહ વાઘ સિંહ હોય જનવાર હોય. એ કેવડા કેવડા જંગલ તમારા છે? જનવાર જો આલા વાલા હોય ભાઈઓ. ના ના એ જંગલ કેવડા કેવડા જંગલ મોટો એમ. હા જંગલ આપવું જોઈએ ખૂટ છે નઈ એવડા જનાવરો હોય તો પછી તમે કેમ કઈ હાસી શકો? આકડા કરીને ભાગી જાય ઉમરિયા ખા કરે એમ. ઉંબાડિયું. હા ઉંબાડિયું બરતો બરતો. અચ્છા હું તો એમ કે આ એટલું બધું કાઠું નહીં હોતું. ના ના ભાઈ. તો કેટલા જણા એવડ માં? કેટલા જણા એવડ બે એમ. હા માથે સડી આવે એવું ચાહે કોઈ દી ચાહે કોઈ બન્યું ચડી આવે એમ. હા તો તમને કોઈ દાખલો એવો કે ભાઈ આ ફલાણા ફલાણા સડી આવે? ક્યાં ક્યાં દાખલો છે જો? આમણે ગોરા બિચારા ને એવું રીસ મારી દીધી. રીસ ક્યાં કરે? આપણે છત્રી દી હવે આના મે કરો પહેલા પછી મડીને વાત કરી. ઈ કે ઠકણો ચાનો બેલી હતો ને એવું બનન એક જરૂર ન હતો. હા ઈ ચા આવ્યું જરૂર અહીં આવ્યું આપણે વાટકો વાટકો હાર્યો. હા હા વારી છે ને પાછી
મિત્રો, તમને એક કાનમાં વાત કહું, એક અમારી રબારીની પરંપરા છે બોલવાની, કે ભાઈ વેઢી વાળો વેઢી, એનો અર્થ એવો થાય છે મિત્રો, આમ તો એક રમૂજીક વાત છે કે વેઢી એટલે કોઈ પણ સિક્રેટ શબ્દો આપણે વાપરી રહ્યા છીએ અને સામેવાળી વ્યક્તિને એ નથી બતાવવું, તો કદાચ એ પૂછે કે એને કદાચ ભનક થઈ જાય તો અમે બીજી વાત કરતા હતા, તમે જે શક પડે છે એ વાત નથી. એટલે કોઈ પણ વાતને બીજો વળાંક આપી દેવો, એને ખબર ન પડે, કોઈ પણ ઇન્જામ હોય, કોઈ પણ વાત હોય, તો એક અમારી રબારીની એક પરંપરા છે કે ભાઈ વેઢીવાળો, એટલે રબારી આપસમાં સમજી જાય કે વાતનો વળાંક યા તો ચૂપ રહેવાનો સમય છે. તો આજે આવી રીતે આપણે વેઢીની વાત કરી. જય હિન્દ.